नर्मदा जिला में धोरण 1-8 में अभ्यास करता बाळकों ने फूड सिक्योरिटी अलाउंस तथा अनाजनु वितरण करायुं हतुं। हाल में विश्वभर में नोवेल कोरोना वायरस COVID-19 ने वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन द्वारा वैश्विक महामारी जाहिर करेल छे, त्यारे भारत सरकार ना निर्णय अंतर्गत राज्य सरकार द्वारा लॉकडाउन दरमियान वेकेशन में घर में ज रहता बाळकों ने पौष्टिक आहार मिली रहे ते माटे जिला कलेक्टर श्री मनोज कोठारी ना मार्गदर्शन हेठ जिला पुरवठा तंत्र द्वारा फूड सिक्योरिटी योजना अंतर्गत वेकेशन में बाळकों ने चौथा तबक्का अनाज जिला ना कुल 69,113 जेटला बाळकों ने अनाज वितरण करायुं हतुं। तेमज फूड सिक्योरिटी अलाउंस की रकम बाळकों ना बैंक खाता में तबक्कावार मामलतदारश्री कचेरी द्वारा जमा करावामां आवी रही छे। गुजरात सरकार द्वारा तमाम शैक्षणिक संस्थाओं में तारीख 4 मे थी तारीख 7 जून 2020 सुधी 34 दिवस माटे अनाज अने फूड अलाउंस आपवानुं जाहेर करेल छे। જે સંદર્ભે જિલ્લાના ધોરણ 1-5 ના પ્રાથમિક શાળાના બાળકોને 1 કિલો 700 ગ્રામ ઘઉં ચોખા અને ધોરણ 6-8 ના પ્રાથમિક શાળાના બાળકોને 2 કિલો 55 ગ્રામ ઘઉં ચોખાનું વિતરણ કરાયું હતું। તાજેતરમાં નોવેલ કોરોના વાયરસને COVID-19ને WHO દ્વારા મહામારી જાહેર કરેલ છે, જેમાં ગુજરાત સરકારની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં અગાઉ 3 તબક્કામાં અનાજ અને ફૂડ સિક્યુરિટી એલાઉન્સ નાંદોદ તાલુકામાં આપવામાં આવેલ છે અને હાલમાં 4 તબક્કાનું અનાજ તારીખ 4-5-2020થી 7-6-2020 દિવસ 34નું ફૂડ સિક્યુરિટી અનાજ અને એલાઉન્સ આપવામાં આવેલ છે, જેમાં નાંદોદ તાલુકામાં કુલ 11,093 બાળકો આવેલા છે, જેમાં 1-5ના બાળકોને 50 ગ્રામ ઘઉં અને 50 ગ્રામ ચોખા મળી કુલ 100 ગ્રામ, એક બાળકને 3 કિલો અને 400 ગ્રામ આપવા પાત્ર થાય છે, અને 6-8માં 75 ગ્રામ ઘઉં અને 75 ગ્રામ ચોખા, આમ કુલ 150 કિલો થાય એક બાળકને, તો કુલ 5 કિલો ને 100 ગ્રામ અનાજ આપવામાં થાય છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। ઉનાળાના વેકેશનમાં મધ્યાહન ભોજનમાં 2 કિલો 550 ગ્રામ ચોખા અને 2 કિલો 550 ગ્રામ ઘઉં। ઉનાળાના વેકેશનમાં અમને ચોખાને ઘઉં આપ્યા સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર।